કોરોનાથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલના બિછાને કોંગ્રેસના પીઠ નેતા અહેમદભાઈ પટેલનું નિધન થયું છે. અહેમદ પટેલના અવસાનના પગલે કોંગ્રેસમાં શોકનો માહોલ છવાયો છે. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને કોઠાસૂજ ધરાવતા અહેમદભાઈના અવસાનના પગલે સુરતના પીઠ નેતાઓએ તેમની સાથેના સંબંધોને વાગોળ્યા છે. અવસાનના સમાચાર મળતા જ તમામ રાજકીય નેતાઓ એક્ટિવ થઈને તમામે દુઃખ વ્યક્ત કર્યું હતું. સુરતના ભૂતપૂર્વ મેયર અને કોંગ્રેસના પીઠ નેતા કદીર પીરઝાદાને અહેમદભાઈ સાથે નજીકનો ઘનિષ્ઠ સંબંધ હોય છે. કદીરભાઈ કહે છે કે દેશના રાજકારણમાં તેમનું ખૂબ મોટું નામ હોવા છતાં ક્યાંય તમને એ દેખાય નહીં. સામાન્ય માણસની સતત ચિંતા કરનારા અહેમદભાઈના અવસાનથી ગુજરાતને ન પૂર્ણ કરી શકાય તેવી ખોટ સર્જાય છે. તેમણે કેન્દ્ર સરકારમાં ચાવીરૂપ ભૂમિકા ભજવીને ક્યારે ગુજરાતને અન્યાય ન થાય તેની સતત ચિંતા કરેલી. સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં તેમના સીધા માર્ગદર્શનમાં અનેક કામો અને કાર્યક્રમો થયા છે. તેમનો પર્યાય શોધવો ખૂબ મુશ્કેલ છે. કદીર પીરઝાદાએ જણાવ્યું કે શહેરના મુખ્ય ઉદ્યોગ એવા હીરા અને પૂરની સ્થિતિના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તેમણે ખૂબ પ્રયત્નો કર્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી, ભરૂચના વિકાસના પ્રશ્નો હોય તેઓ સતત તેમના લેવલથી માર્ગદર્શન આપવાની સાથે સાથે મહેનત કરતા હતા. અહેમદભાઈએ કોરોના સંક્રમણ વખતે લાગેલા લોકડાઉનમાં પણ તેમણે માર્ગદર્શન આપતા કહ્યું કે કોરોના વોરિયર્સની મદદ કરો, અને એટલે જ ધરતીકંપ, રેલ, કોરોના હોય સુરત આવતા હતા. કોરોનામાં તેમના કહેવાથી સુરત સિવિલ હોસ્પિટલમાં 2 લાખ ગરીબો માટે આપ્યા હતા, સાથે જ અન્ય ક્ષેત્રોમાં પણ દાન કર્યું હતું. સુરત સાથે સૌથી જૂનો સંબંધ હતો. અસંખ્ય વાર સુરત આવ્યા હતા. અનેક સંમેલન, સામાજિક કાર્યક્રમ, ખાનગી કાર્યક્રમ, દરેક પ્રેસની મુલાકાત લીધી છે. તાલુકા પંચાયતના પ્રમુખથી રાજકીય શરૂઆત કરી હતી. ગામડાઓ અને ટ્રાઇબલ વિસ્તારના વિકાસમાં સિંહ ફાળો આપ્યો હતો. ગૌશાળામાં ગ્રાન્ટ પણ આપી હતી. આજે રાષ્ટ્રના મોટા નેતા, સાંસદ, કોંગ્રેસના એઆઈસીસીના ટ્રેઝરર અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલનું નિધન થયું છે. જેને કારણે રાષ્ટ્રએ એક મોટા નેતા ગુમાવ્યા છે અને ગુજરાતે એના પનોતા પુત્ર અને એક ખૂબ સુંદર વ્યક્તિને ગુમાવ્યા છે. અહેમદ પટેલ 77માં પાર્લામેન્ટમાં ચૂંટાયા. એના પહેલા એ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે અંકલેશ્વર, અને ત્યાર પછી રાજ્યસભામાં ચૂંટાઈને લગભગ એમને 44 વર્ષ દિલ્હીમાં પૂરા થયા છે, અને જાહેર જીવનમાં લગભગ 47 વર્ષ એટલા વર્ષ થયા છે. એમણે ખૂબ સુંદર કામો કર્યા છે. એક ખૂબ ઉમદા વ્યક્તિ, ધરતી પર રહીને કામ કરવું, ગ્રાસરૂટ પર રહીને કામ કરવું, એ ડેડિયાપાડા, સાગબારા, ઝઘડિયા દૂર સુધીમાં, આજે પણ ઝઘડિયામાં, ડેડિયાપાડામાં એમના મધરના નામે ગરીબ વિસ્તારમાં હોસ્પિટલ ચાલે છે. મોરારી બાપુને સાથે ઉદઘાટન કરાવીને અંકલેશ્વરામણા એમણે સરદાર પટેલ હોસ્પિટલ બનાવી, જેમાં રાષ્ટ્રપતિ આવ્યા હતા. એમણે એક હોસ્પિટલ ભરૂચમાં બનાવી, સેવાશ્રમ, જેનું ઉદઘાટન પણ રાષ્ટ્રપતિ અને મોરારી બાપુએ કર્યું. પોતાના ગામમાં ગ્રાસરૂટ પર વિદ્યાર્થીઓને ભણાવવા માટેના ક્લાસો, અંકલેશ્વરમાં ગેસ લાઇન, ભરૂચમાં ગેસ લાઇન, અંકલેશ્વરની જીઆઈડીસી, ભરૂચનો વિકાસ, ટ્રેનો. કોઈને એમ થતું હતું કે આ કેવો સાંસદ છે, અને સાંસદ તરીકે જેને ખૂબ સારું કામ કર્યું એની નામના ત્યાં સંસદમાં એમના રેકોર્ડ પર છે, અને એક સારા પાર્લામેન્ટરિયન, સારા વક્તા, સારા નેતા, સૌને સાથે લઈને ચાલનારા, સામાન્ય લોકો સાથે રહીને ખભે ખભા મિલાવીને કામ કરવું, અને નાના નાના માણસો સાથે કામ કરવું. સુરતમાં એ વારંવાર આવ્યા છે. સુરતમાં અમારી સૂફી હોસ્પિટલનું ઉદઘાટન હમણે કર્યું છે. મારી ગૌશાળા જે છે કરજણમાં, એમાં એમણે 10 લાખ રૂપિયા આપ્યા, અને ગૌશાળા આજે પણ ચાલે છે. અહીંયા સુરતમાં અત્યારે કોરોનાની અંદર એમણે મને કહ્યું કે કલેક્ટરને જઈને ઓફિશિયલ રીતે
चौथा वर्गना कर्मचारी माटे ने कोरोना वॉरियर्स माटे तमे किट आपो, पैसा आपो, एमने जम्मानी किट आपो अने मैं महेंद्र पटेल ने जोईने मारा हाथे 4 लाख रुपया 2 लाख रुपया भरत पटेल ना छेल्ली वखत तमारी क्यारे वात थई हशे सूरत छेल्ली वखत हमणा फोन पर वात थई ज्यारे हुं करजण गयो अने हुं कच्छ गयो ત્યારે એમના લોકો એમને મળવા માંગતા હતા, એમના દીવાનાઓ એમની સાથે વાત કરવા માંગતા હતા. તો પછી એમને હોસ્પિટલમાંથી શ્વાસ ચડતો હતો ત્યારે પણ એમણે કચ્છના લોકો સાથે અને કરજણના લોકો સાથે વાત કરી. એમને રમત ગમતનો કઈ શોખ હતો? એમને રમત ગમતનો ખૂબ ભારે શોખ હતો. એ હી વોઝ અ વેરી ગુડ ક્રિકેટર, પાર્લામેન્ટની ટીમમાં પણ રમતા હતા અને ભરૂચમાં એમને મિડલ ઓર્ડર બેટ્સમેન અને ગુગલી બોલર તરીકે ઓળખાય. ब्यूरो रिपोर्ट, एलके स्टार न्यूज, सूरत.